नमस्कार, जीएसटीवी न्यूज जो रहा छो, आप पूछो मानसी, आज 12 वागे बात करवी छे आखरे नुकसानी नी सहाय क्यारे नी। आठ आटला वखत थी जे रीते खेडूत छे वारंवार रजूआत करी चुक्यो, धारासभ્યોએ पत्र लखी लीधा, छतां पण हजु सुधी सहाय केटली चूकवाशे, सहाय क्यारे चूकवाशे ते जाहिर थयुं नथी। एक अपडेट आवी रही छे, तेना उपर सौथी पहेला नजर करीशुं। महत्वनी वात तो ए छे के भारे वरसादथी दक्षिण गुजरातमां बागायती पाको छे के जेने करोड़ो रूपियानुं नुकसान पहोंच्युं छे। जे करोड़ों नुकसान थयुं तेमां सूरत जिल्लानी अंदर डांगर, शेरडी, शाकभाजी, बागायती पाकुं छे के जेने करोड़ों रूपियानुं नुकसान पहोंच्युं छे। वरसाद पड़ता 1.18 लाख हेक्टरमां डांगरने नुकसान थयुं छे। तेनी साथे साथे जो वात करवामां आवे तो बाजरी, जुवार, तल पण वरसादी पाणीनी अंदर तबाह थई गया छे। कशुं ज बाकी रह्युं नथी खेडूतो माटे। अत्यारे परिस्थिति एवी छे के करे तो करे शुं। दक्षिण गुजरातमां 45,828 एकर जमीननी अंदर शेरडीनुं उत्पादन करवामां आव्युं तो खेडूतोनी मांग ए छे के पाक नुकसानने पगले वळतर चूकवामां आवे। कशुं ज बच्युं नथी अने जे कंई पण बच्युं छे ते पाक पण निष्फळ जाय तेवी परिस्थिति छे। तेमांथी पण कંઈ ઉપજે તેમ નથી। આ વરસાદની પરિસ્થિતિની વચ્ચે અત્યાર સુધી સૌરાષ્ટ્રના ખેડૂતો રોઈ રહ્યા હતા, પરંતુ હવે દક્ષિણ ગુજરાતમાં પણ તેવી જ પરિસ્થિતિ। સુરત જિલ્લામાં ડાંગર, શેરડી પકવતા ખેડૂતો માટે અત્યારે શું કરવું તે સૌથી મોટો સવાલ છે। વરસાદ પડતા 1.18 લાખ હેક્ટર જમીનની અંદરનો બધો જ પાક ધોવાઈ ગયો। બાજરી, જુવાર, તલ પણ આ વરસાદી પાણીની અંદર તબાહ થઈ ગયા છે। ધોધમાર વરસાદે ખેડૂતોની હાલત ઘરનાના ઘાટના જેવી કરી નાખી છે। લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ ખેડૂતોને તો લમણે હાથ મૂકીને રોવાનો જ વારો આવ્યો છે, કારણ કે દક્ષિણ ગુજરાતનો મુખ્ય ભાગ એટલે ડાંગર, અને તે પણ ભારે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ડાંગરથી હાથ ધોવાનો વારો આવ્યો છે। સૌરાષ્ટ્રના મગફળી પકવતા ખેડૂતોની હાલત પણ કંઈક આવી જ છે। તૈયાર થયેલો મગફળીનો પાક પાણીમાં તણાઈ ગયો, અને વરસાદી પાણીમાં પાક નહીં પરંતુ ખેડૂતોની મહેનત છે કે જે તણાઈ ગઈ છે। અને આવી જ સ્થિતિમાં પોકાર ઉઠ્યો છે કે સરકાર સર્વે કરાવે અને સહાય ચૂકવે, પરંતુ અહીં સવાલ એ થાય છે કે એક સિઝનમાં કેટલી વખત સર્વે કરાવવો અને કેટલી વાર સહાય ચૂકવવી। સર્વે અને રીસર્વે આ બંનેની વચ્ચે પરિસ્થિતિ એવી છે કે એક તરફ 3 દિવસ પહેલા જ્યારે કૃષિમંત્રી આવે છે તેઓ કહે છે કે સહાય ચૂકવાશે, પરંતુ ખેડૂતો કહે છે કે તારીખ કહો, કેટલી સહાય ચૂકવાશે તે કહો, પરંતુ આ બધાની વચ્ચે સવાલ એ છે કે તેમાં પણ કંઈ જ સ્પષ્ટતા નથી। આપણે જોયું હશે સૌરાષ્ટ્રની અંદર જે રીતે જયેશ રાદડિયા ત્યાંના ધારાસભ્ય છે, તેમણે પણ પત્ર લખ્યો, કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે જાય છે અને તેમણે કહ્યું કે હવે તો આ સૌરાષ્ટ્રના ખેડૂતોની વહારે આવો, પરંતુ પરિસ્થિતિ એવી છે કે આઠ આટલા ધારાસભ્યોના પત્રો પછી પણ સરકાર જાગતી નથી। આપના ઘરની અંદર જે દીવો પ્રગટે છે તે દીવાની અંદર જે તેલ આવે છે ને જે તેલ માટે મગફળી પકવતા ખેડૂતો માટે પણ હવે પરિસ્થિતિ એવી છે કે તેમના ઘરે દિવાળીનો માહોલ નથી, તેમના ઘરે દિવાળી કેવી રીતે ઉજવવી તેવી પરિસ્થિતિ છે। પછી તો જવાબ એવો પણ મળે કે ઇલેક્ટ્રિક દીવડાઓ આવી ગયા છે, પરંતુ એ સાચી દિવાળી ક્યારે ન ભૂલવી જોઈએ કે જે દિવાળી આપ આપના ઘરની અંદર એક ઓડિયાની અંદર ઘી અને તેલ પૂરીને કરતા હો છો, પરંતુ આ જ ખેડૂતો માટે અત્યારે દિવાળી નહીં પરંતુ તેમના માટે તો દેવાડાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સરકાર હજુ પણ નહીં જાગે, સરકાર હજુ પણ આ પરિસ્થિતિને નહીં જોવે તો પછી ખેડૂતો માટે શું કરવું તે પ્રશ્ન ઉદ્ભવ્યો છે। કેટલી જગ્યાએ કેટલાય ખેડૂતો એ લોકો એ વાત તો પણ ઉલ્લેખ કર્યો કે અમે તો સરકારને કહી કહીને થાકી ચૂક્યા, બાકી હવે અમારા માટે અંતિમ શું કરવું તે પણ અમારા માટે હવે વિચારનો પ્રશ્ન છે, કારણ કે આખરે તેમનું પરિવારનું ગુજરાન ચલાવવું તો ચલાવવું કેવી રીતે, જે ખેતરની અંદર પાક ઉત્પન્ન કરવામાં આવે છે તેની અંદર કેટલો ખર્ચ કરવામાં આવે ત્યારે આપને અંદાજો આવી શકે કે જેટલું તો તે કમાઈ નથી શકતો તેનાથી વધારે તો તેને ભોગવવાનો વારો આવે છે। અલગ અલગ જગ્યાએથી અલગ અલગ દ્રશ્યો પણ આપને બતાવ્યા કે એ ક્યાં કેવી પરિસ્થિતિ છે, ચાહે તે સૌરાષ્ટ્ર હોય ને ચાહે તે દક્ષિણ ગુજરાત જ કેમ ના હોય। તો આજે અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જૂનાગઢથી ખેડૂત આગેવાન ભરતભાઈ કિંડર ખેડિયા જોડાયા છે। ભરતભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર। સૌથી પહેલો તો સવાલ એ છે કે આ નુકસાનીની સહાય ક્યારે, આ સવાલ ખેડૂત પૂછી રહ્યો છે, પરંતુ જવાબ હજુ સુધી કંઈ જ સામે નથી આવ્યો। જી નમસ્તે બેન, આભાર એક તો જીએસટીવીનો જે આજે અમારા ખેડૂતોના પ્રશ્નોનો જે કે વાસા આપવાની તમે ટ્રાય કરી છે તે બદલ જીએસટીનો ફરીથી હું આભાર માનું છું।
ને બેન અમારે અત્યારે અહીંયા જો કહેવામાં આવે તો જે કે ચોમાસુ પાક છે એ સંપૂર્ણપણે નાશ થયો હતો જુલાઈ મહિનાથી જે કંઈ વારંવાર પાણી આવવાના કારણેથી અને ટોટલી જે કંઈ ઘેડ વિસ્તાર છે તે સંપૂર્ણપણે પાક છે નિષ્ફળ ગયો હતો હવે બાકી ઘણું એવું હતું કે કોઈ અમુક ઊંચાણવાળા વિસ્તારો હોય ત્યાં મગફળી બચી ગઈ હતી જ્યાં કપાસ બચી ગયો હતો તે જગ્યાએ આ વખતે જે કંઈ મગફળી જે રીતે અમારા સંવાદદાતા પણ જોડાયા હતા અને સાથે સાથે ખેડૂત આગેવાન ત્યાંની પરિસ્થિતિનું નિર્માણ જણાવી રહ્યા હતા કે ત્યાં પરિસ્થિતિ કેવી છે જૂનાગઢથી આજ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો આજે અંગે વધુ માહિતી માટે ખેડૂત આગેવાન રમેશભાઈ પટેલ જેઓ દક્ષિણ ગુજરાતથી આપણી સાથે જોડાયા છે રમેશભાઈ સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર સૌરાષ્ટ્રના ખેડૂતો નહીં પરંતુ એવું કહેવાય કે ગુજરાતભરના ખેડૂતો માટે માઠી બેઠી છે આ વખતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતને એમાં પણ દક્ષિણ ગુજરાત માટે છે સૌથી મહામૂલો પાક ડાંગર ડાંગર પકવતા ખેડૂતોને હવે શું કરવું તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે બધું જ ધોવાઈ ગયું હા તમને જણાવી કે દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે ડાંગર શાકભાજી અને શેરડીના પાકો થાય છે પરંતુ સતત વરસાદના કારણે અને છેલ્લા છેલ્લા રોગ આવવાના કારણે ખેડૂતોની પરિસ્થિતિ બહુ ગંભીર થઈ ગઈ છે દક્ષિણ ગુજરાતમાં હાલમાં જે પાક ડાંગરની તૈયારી થતી હતી તે સમયે જે કમોસમી વરસાદ આવ્યો એના કારણે બધો માલ નષ્ટ થઈ ગયો છે અને લગભગ 150 કરોડથી વધુ નુકસાન થઈ રહ્યું છે અમે સરકારને આપના માધ્યમ દ્વારા જણાવીએ છીએ કે ભાઈ આ જે નુકસાન થયું છે તાત્કાલિક ધોરણે ઓફલાઈન સર્વે કરાવી અને ખેડૂતોને વળતર ચૂકવે એવી અમે માંગણી છે રમેશભાઈ જે રીતે આપે કહ્યું કે સર્વેની કામગીરી હવે સૌથી મોટો સવાલ જ એ થઈ રહ્યો છે કે સર્વે કયા કયા ખેતરોમાં થઈ ગયો છે સર્વે ક્યારે કરવામાં આવશે અને સર્વેની અંદર જે માહિતી મોકલવામાં આવે છે શું ખરેખર તે સાચી હોય છે કે કેમ મેડમ તમને જણાવી દઈએ સરકાર મોટી મોટી જાહેરાતો કરે ફક્ત જાહેરાતો કરે છે અને ખેડૂતો સાથે કાયમ માટે જાહેરાતો નામે કુર મજાક જ કરવામાં આવે છે જે જાહેરાત કરવામાં આવે છે એ જે વાતો કરે છે કે એસડીએફ ને નિયમ મુજબ તમને આ સર્વે કરવામાં આવશે એસડીએફ નો નિયમ એવું કહેવાય છે કે ભાઈ એક જ 7-12 માં 5 ખેડૂતોનું નામ હોય તો એક જ ખેડૂતને ભરવાપાત્ર થાય છે તમારે ઓનલાઈન કરવાનો હોય છે અને કોઈ બી સર્વે કરવા કોઈ બી અધિકારીઓ આવતા જ નથી ખેડૂતો રાહ જોઈને પોતાનો પાકનો નિકાલ કાઢી લાગે છે એટલે ખેડૂતો દક્ષિણ ગુજરાતમાં જેટલી વખત જાહેરાત કરી છે કોઈ વખત જાહેરાત કર્યા મુજબનો એના વર્તન બન્યું જ નથી એટલે સરકારને આપના માધ્યમથી અમે એવું જણાવીએ છીએ કે સર્વે ઓફલાઈન અને ગામ સેવકોને હાથે રાખીને તાત્કાલિક ધોરણે કરાવો જેથી કરીને યોગ્ય જે નુકસાન થયું છે ખેડૂતોને વળતર મળી શકે એક સીધી ભાષામાં સમજીએ તો આ સર્વે કઈ રીતે કરવામાં આવતો હોય છે અને કેટલું વળતર ચૂકવવામાં આવતું હોય છે તેના ધારાધોરણો અને નિયમો શું છે સર્વે લોકો એવું કહેવાય છે કે તમારે ઓનલાઈન પોર્ટલ સરકારી જે પોર્ટલ આવે છે એની પર તમારે ફોર્મ ભરવાનું છે ગામસંઘ અને ક્રાઇટેરિયા નક્કી કરવામાં છે 33% નુકસાન થયું હોય તો તમારું સર્વે તમારે ફોટા પાડો નુકસાન કેટલું થયું છે અને એક ખેડૂતને 2 હેક્ટરની મર્યાદામાં મળે પણ અમારે અહીંયા જે ખાતેદારો છે એ બાપ દાદાથી બધાના જોઈન્ટ નામ ચાલે છે એટલે અમને આ સર્વે મંજૂર નથી અમે આપના માધ્યમથી એવું જણાવીએ છીએ કે સર્વેની કામગીરી એકદમ મેન્યુઅલી મેં તમને અગાઉ કહી એમ કે ગામ સેવકને સાથે રાખીને ખેતર ગઈને પંચકેસ કરીને તાત્કાલિક ધોરણે સર્વે થવું જોઈએ જે ડાંગરનો પાક પૂરેપૂરો પતી ગયો નુકસાની આવી છે હવે સવાલ એ થાય છે કે ખેડૂતે આશરે કેટલું નુકસાન થયું છે અને તેની આશ કેટલી છે સહાય માટે મેડમ અત્યારે એક તો ખેડૂતોને દિવાળીનો સમય છે અમારા દક્ષિણ ગુજરાતમાં જે ડાંગર જે વેચાણ થયું આગળ જે 12 લાખ ગોણીની આવક થઈ હતી તેનું વેચાણ હજુ બાકી છે એનો હિસાબ નથી મળ્યો દિવાળીનો સમય છે ખેડૂતોને એક આશા હતી કે ચાલ ભાઈ ચોમાસું ડાંગર સારું થશે તો અમને અમારા ડાંગરની કાપણી થશે તો અમને દિવાળી થશે પણ દિવાળી તાળે આ જે કમોસમી વરસાદના કારણે હજુ એક બી ખેડૂત પોતાનો ડાંગર ઘરે લાવી શક્યો નથી બધો 100% ડાંગર નષ્ટ થઈ ગયો છે એનો જે ખર્ચો જે 1 વીઘે 25,000 રૂપિયા જે ખર્ચો લીધે એ ખર્ચો એને માથે પડ્યો છે
એટલે ખેડૂતો માટે દિવાળીની પદ્ધતિ ઓળી છે, ખેડૂતોને મરવાનો સમય આવ્યો છે એવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે અત્યારે. એક ખેડૂત આગેવાન તરીકે આપે પણ અનેક ખેતરોમાં પહોંચ્યા હશો, ત્યાંના ખેતરની પરિસ્થિતિ જાણી હશે, ખેડૂતની વ્યથા પણ જાણી હશે. બધે જ બધું જો નષ્ટ થઈ ગયું હોય તેની સામે કેટલું વળતર ચૂકવાતું હોય છે તે જણાવશો. મેં પોતે ખેડૂત છું, હું ખેડૂતો દીકરો છું, મેં પોતે ડાંગર બનાવ્યું છે. મારા આજુબાજુના ખેડૂતોનો હાલત જોઉં છે ને તો અમારી આંખમાં આંસુ આવી જાય છે કે જે નાના ખેડૂત છે, બપોર ત્રણ વીઘા જે જમીન ખેડે છે એને એક આશા હોય છે, પરંતુ એની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. અને અમે તો આપના માધ્યમથી જણાવીએ કે સરકાર તાત્કાલિક ધોરણે ગામ સભ્યને સાથે રાખીને એને કમસે કમ એક દીઠ 40,000 રૂપિયા તાત્કાલિક ધોરણ ચૂકવે એવી અમારી માંગણી છે. તો જ ખેડૂતો પોતાની દિવાળી સુધારે ને આગલું જે વાવેટર કરવાનો સમય આવશે શિયાળાનો રવિ પાક તો જ બનાવી શકશે. ભરતભાઈ, સૌરાષ્ટ્રના ખેડૂતોની શું પરિસ્થિતિ છે? ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે અહીંયા જે અમારે જુલાઈ મહિનાથી સતત વરસાદ વરસી રહ્યાના કારણેથી અને વારંવાર પાકને નુકસાન થઈ ગયું. જો આ વખતે છેલ્લે છેલ્લા અઠવાડિયાની અંદર જે કંઈ વરસાદ થયો છે આમાં અમારે જે કંઈ કોઈ જગ્યાએ પાણીથી નુકસાની નથી થઈ, એ જગ્યાએ મગફળીનો પાક આવ્યો હતો, પણ એ પાક અત્યારે તૈયાર થઈ ગયો હતો, લણણી કરવાનો ટાઈમ હતો અને લણણી ચાલુ હતી. જ્યારે કોઈ ખેડૂતોએ માંડવી ઉપાડીને પાથરા કોઈને ભરો પડ્યા હતા, હવે એને એમ હતું કે આપણે 4 કે 5 દિવસની અંદર ઘરે મગફળી પહોંચી જાય છે, આનાથી આવક થશે. હવે છેલ્લા અઠવાડિયામાં જે આ વર્ષે થયો છે આના કારણે જે હાથમાં આવેલો પાક છે ને બેન, એ બી સંપૂર્ણપણે નાશ થયો. અને આ જે પાક તૈયાર કરવામાં બેન ઓછામાં ઓછો અમારે 10,000 થી 12,000 જેવો વીઘે ખર્ચો આવે છે. એમાં દવા આવી જાય છે, બિયારણ આવી જાય છે, આ બધો નિંદામણનો ખર્ચો, ખેડ ખાતીનો ખર્ચો, મજૂરી, આવું બધું જઈને 12,000 જેવો ખર્ચો આવી જાય છે. ને આ જે વળતર આજની તારીખ સુધીમાં 1 રૂપિયો કોઈ ખેડૂતને આપવામાં એવું નથી. જી બેન, કોઈ પણ પ્રકારની સહાય નથી ચૂકવાઈ. આપને ખ્યાલ હશે ભરતભાઈ કે આ પહેલા પણ જ્યારે ઓગસ્ટની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું વરસાદના પગલે, ત્યારે કૃષિ મંત્રી આવ્યા હતા અને કરોડના પેકેટની જાહેરાત કરી હતી, પરંતુ તે પછી ત્યાંના જે ખેડૂતો છે તે લોકોનું કહેવું છે કે અમારા સુધી તો કઈ સહાય પહોંચી જ નથી. બેન, જે કૃષિ મંત્રી તેની જાહેરાત કરી છે, પણ જાહેર કરીથી સર્વે થઈ ગયો છે, એના બધા જે કંઈ માપદંડો છે એ મુજબ એ લોકો સર્વે કરી ગયા છે, ખેડૂતો અહીંયાથી ફોર્મ ભરીને આપી દીધું છે. પણ આજની તારીખમાં મારા અંદાજ પ્રમાણે જૂનાગઢ જિલ્લાના 1 બી ખેડૂતોને 1 પૈસો એના ખાતામાં જમા કરવામાં જે મેં આવ્યો નથી. રમેશભાઈ, આપના ત્યાં પણ શું આજ પરિસ્થિતિનું નિર્માણ થયું છે? કોઈ પણ પ્રકારની સહાય ચૂકવણી કરવામાં આવી છે જે અગાઉ પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એ વખતનું? બેન, સુરત જિલ્લાના અગાઉ જયારે માવઠું અને કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે સુરત જિલ્લાને બાકાત રાખવા માટે સુરત જિલ્લાના દરેક તાલુકામાં નુકસાન હોવા છતાં પણ ગુજરાત સરકાર દ્વારા અમારા જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો, ત્યારે બી અમને સહાય નથી મળી. અત્યારે બી અત્યારે અમે કોઈ જાતની સહાય નહીં કે સર્વે કરવાનું કોઈ બી કામગીરી કરવામાં આવી રહી નથી. એક વખત ખેડૂત આગેવાન તરીકે શું આપે આ અંગે રજૂઆત કરી હતી સરકારની અંદર કે આ પરિસ્થિતિ છે છતાં પણ આપે કેમ સહાય નથી ચૂકવી? બેન, અમે વારંવાર સરકારને આ બાબતે રજૂઆત કરીએ છીએ, રૂબરૂ બી ચર્ચા કરી છે સરકારને, જ્યારે અમે ગાંધીનગર ગયા કે ભાઈ અમારી આ સહાય અત્યારે અમે લેતો લખ્યો છે કે ભાઈ તાત્કાલિક ધોરણે અમને સહાય સર્વે કરાવો પેલા અને પછી સહાય ચૂકવો, પરંતુ સહાય જે નામે મજાક કરવામાં આવે છે. 2 વર્ષ પહેલા જે સહાય ચૂકવવામાં આવેલી માન ખેડૂતોને 5,000 અને 10,000 થી વધુ રકમ આવી નથી. એક એક ખેડૂતને 2 થી 3 લાખનું નુકસાન થાય છે અને નુકસાન એ આવે છે ખાલી 2-5 હજાર રૂપિયા. એટલે ખેડૂતો સાથે આ સહાયના નામે મજાક કરવામાં આવે છે. આખા ગુજરાતમાં 350 કરોડની જ્યાં જાહેરાત કરી તો આ યોગ્ય છે ખરું? ખેડૂતોને કેટલું નુકસાન છે એ લોકો પહેલા સર્વે કરાવો પછી એને વળતર તમે જાહેર કરો. યોગ્ય આ લોકો જે ચૂકવણી કરવાની છે જે ડેટા ભેગા કરવાના છે કોઈ બી ડેટા એ લોકો ભેગા જ નથી કરતા ને હારે દર ખાલી એ લોકો આ જાહેરાતો કરે છે. મૂળ પરિસ્થિતિ સમજતા જ નથી સરકાર તરફથી. ભરતભાઈ, સૌરાષ્ટ્રની અંદર જે રીતે ધારાસભ્ય છે જયેશ આદળાઈ સિવાય પણ અનેક નેતાઓ અને મંત્રી કે જેમણે પણ પત્ર લખ્યું છે મુખ્યમંત્રીને, કૃષિ મંત્રીને કે આ પરિસ્થિતિ નિર્માણ થયું છે સૌરાષ્ટ્રના ખેડૂતોની બહારે આવું, હવે શું લાગી રહ્યું છે આ પરિસ્થિતિ પછી? જે રીતે કહ્યું હતું કે સહાય ચૂકવાશે, પરંતુ કેટલી સહાયની જરૂર છે, કેટલી ચૂકવણીની જરૂર છે? બેન, ખરેખર તો મારે આજે આપના માધ્યમથી સરકાર શ્રીને એક એવો સવાલ કરવો છે કે ખરેખર SDRFના ધોરણો મુજબ સહાય નહીં, પણ ખરેખર બેન આજે તમે જે વાસ્તવિકતા છે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરો અને જે કંઈ નુકસાન થઈ એ નુકસાની મુજબ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે. હવે મારી પાસે બેન આજે 9 હેક્ટર જમીન છે અને મારે જે 4 હેક્ટરમાં સંપૂર્ણપણે બહુ મોટે પાયે નુકસાની થઈ છે. હવે આ નુકસાનીનું મને વળતર સરકાર તરફથી ફક્ત ને ફક્ત 2 એકરમાં આપવામાં આવશે, એમાં એવું
કહેવામાં એવું તું છે ખરેખર મેં જે કે ઓફિશિયલી તો જોયું નથી પણ 13,000 જેવું કે ચૂકવવામાં આવશે હવે મારે ખરેખર આ નુકસાની છે એ બેન 80,000 આસપાસ જેવું થઈ છે હવે એની સામે મને 13,000 જેવું વળતર આપવામાં આવશે અને આ એક બધાને વાકેફ છે પણ સરકાર સામે કોઈનું બેન હાલતું નથી જ્યારે એ લોકોની ઈચ્છા જાય ત્યારે જ આપશે ને આનો સર્વે છે એ અમારે 2 મહિના પહેલાં થઈ ગયો છે અથવા તો 1.5 મહિના પહેલાં થઈ ગયો છે જમીનનું ધોવાણ થયું છે એનો બી સર્વે થઈ ગયો છે પાક નુકસાનીનું સર્વે થઈ ગયો છે પણ આજની તારીખ સુધીમાં કોઈ ખેડૂતોને એક પૈસો જમા કરવામાં આવ્યો નથી રમેશભાઈ એસડીઆરએફના જે ધારાધોરણો છે તે પ્રમાણે 33% થી વધારે નુકસાની હોય તો તેની ચુકવણી કરવામાં આવતી હોય છે હવે જે રીતે ભરતભાઈ વાતનો ઉલ્લેખ કર્યો કે જે ખેતરોની અંદર આખી આખું પાક જ પૂરો થઈ ગયો છે કશું જ બચ્યું નથી તો શું નથી લાગતું આપણને કે વધારે સહાય ચૂકવવાની જરૂર છે આવી પરિસ્થિતિમાં સર્વે કરીને તમારો અવાજ નથી આવતો રમેશભાઈ સાંભળી શકો છો હવે આપ મને આપનો અવાજ આવી રહ્યો છે જે રીતે ભરતભાઈ ઉલ્લેખ કર્યો હવે આપની પાસેથી એટલું જાણવું છે કે એસડીઆરએફના જે પણ ધારાધોરણો છે તે પ્રમાણે જે ચૂકવણી થાય છે શું તે પૂરતી છે કોઈ ખેડૂત માટે બેન અમે વારંવાર એસડીઆરએફના જે ક્રાઇટેરિયા છે એ ચેન્જ કરવા માટે સરકારને વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ એસડીઆરએફના નિયમો છે ને ખેડૂતોને કોઈ બી જાતનો સહાય મળ્યા નથી એસડીઆરએફના જે નિયમો છે એમાં ફેરફાર કરો પહેલા તો એ ફેરફાર કરવાની જરૂર છે કે ભાઈ 1/12 જેટલા ખેડૂત ખાતેદાર છે બધાને વળતર મળવું જોઈએ એસટીએફના નિયમ મુજબ એક ખાતેદાર એક સર્વે નંબર ખાતા નંબર હોય એકને જ ભરે છે પહેલા એમાં સુધારો કરવો જોઈએ બીજી વાત કે એસટીએફના નિયમ મુજબ જે રકમ છે એ રકમમાં ફેરફાર કરવો જોઈએ ત્રીજી વાત ઓફલાઈન તમે સર્વે કરાવો તમે ફોર્મ ભરવાની વાત હોય ને ખેડૂતો બચાવવાનો ખેતરમાંથી ઉપર નથી આવતો ઘણી વખત તમારે ઓનલાઈન ચાલતા નથી ડિજિટલ ઇન્ડિયાની વાતો થાય છે પરંતુ ઓનલાઈન કોઈ બી શક્ય નથી એટલે ઓફલાઈન સર્વે કરાવીને ક્રાઇટેરિયામાં ફેરફાર કરીને ખેડૂતોને ચૂકવણી થવી જોઈએ ને યોગ્ય વળતર ભરવું જોઈએ બિલકુલ ભરતભાઈ આપની પાસે આવું છું જે રીતે આ વાતનો ઉલ્લેખ કર્યો કે આ નિયમોની અંદર પણ ફેરફારની જરૂરત છે કારણ કે આપે કહ્યું તે પ્રમાણે લણણીથી લઈને બિયારણથી લઈને ખેતરની અંદર એક પાક મેળવવા માટે ખેડૂત કેટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરે છે ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી પણ જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થાય તો તેની પાસે કશું જ બચતું નથી તેની સામે જે સહાય મળે શું તે પૂરતી હોય છે ખરી બેન ચોક્કસ કહી શકીએ કે પૂરતી નથી પણ તો બીજો સરકાર સામે વિરોધ કરવાનું કોઈ બેન ઓપ્શન નથી અને જે કે આ સહાય ચૂકવવામાં આવે છે તે સંપૂર્ણપણે એક ખાલી ટુકડો ફેંકા જેવું કહી શકાય આપણે એમાં કોઈ વાંધો નહીં આનું કારણ એ છે કે એસડીઆરએફના ધોરણોનો જે ભાઈ કહે છે ચેન્જ કરવાની ને 100% મારું એવું માનવું છે કે ચેન્જ કરવાની જરૂર છે આનું કારણ એ છે કે અહીંયા જે કંઈ છે એ એસડીઆરએફના ધોરણો મુજબ ટોટલી જે કંઈ ફોર્મ ભરવામાં આવે છે હવે ખાસ કરીને બેન અહીંયા એવું છે મારું એવું માનવું છે ને ખરેખર મેં જોયેલ છે કે અહીંયા 100% વાવેતર નથી થતા તો બી ફોર્મ ભરવામાં આવે છે આનું જે મારા અંદાજ પ્રમાણે 30-35% તો એનો દુરુપયોગ જે આ એસડીઆરએફના ધોરણો મુજબ જે કંઈ પેકેજ જાહેર કરવામાં આવે છે એનો થઈ રહ્યો છે ને ખરેખર જેને વાસ્તવિકતા છે જેને નુકસાની છે એને વળતર મળવું જોઈએ એને વળતર મળતું નથી જે બેન રમેશભાઈ જો આટલું સમક્ષ સામે આવતું હોય વિઝ્યુઅલ્સ બતાવવામાં આવતા હોય કે આખી આખા ખેતરો બેટમાં ફેરવાઈ જતા હોય કશું જ બચ્યું નથી છતાં પણ સર્વે અધિકારીઓ ત્યાં પહોંચતા હોય કહેતા હોય કે અહીં તો 33% થી ઓછી નુકસાની છે તો શું આપને બધું પોલમપોલ નથી લાગતું બેન આલોકને કોઈ બી પ્રકારના અધિકારીઓ પહેલા તો કોઈ બી અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં કોઈ બી ખેતરને સર્વે કરવા અધિકારીઓ આવ્યા જ નથી અધિકારીઓને અમે ફોન કરીએ છીએ ત્યારે અમને એમ કહે છે કે અમને ઉપરથી એવી કોઈ એવી સૂચના મળી નથી ને પછી જ્યારે સૂચના આપવામાં આવે એટલે ખેડૂતો પોતાનો માલ ખેતર સાફ કરવા પડે એટલે સાફ થઈ જાય છે તમે જોવો છો આપણા મીડિયા અને બધા દ્વારા સરકારને રિપોર્ટ પહોંચતો હોય છે કે આખા ને આખા ખેતર બરબાદ થઈ ગયા ખેડૂત બરબાદ થઈ ગયો છે છતાં બી સરકાર સર્વેની રાહ જોઈ છે ઉદાહરણ કેવું છું વારંવાર આપણે રજૂઆત કરી છે કે ભાઈ ઓફલાઈન ગામ સેવક ગામ પર હોય છે એ તાત્કાલિક ધોરણે 24 કલાકમાં સર્વે કરી શકે છે પરંતુ સરકાર એ કામગીરી કરવા તૈયાર નથી એટલે આપના માધ્યમથી હું એમ કહું છું કે જે તે ગામ સેવકને તાત્કાલિક ધોરણે ગામમાં ગઈને 24 કલાકમાં સર્વે થઈ અને ચુકવણું થવું જોઈએ તો જ ખેડૂતો પોતાના આગળની જીવન જીવી શકશે નહીં તો આ વખતે દિવાળી થાય એવી નથી બિલકુલ ભરતભાઈ હાલની અંદર તો ખેડૂતો માટે એવી પરિસ્થિતિ હોય છે કે ડાંગર અને શેરડી આ બંનેનું તે લોકો હાર્વેસ્ટિંગ શરૂ કરી દેતા હોય છે આ સમયગાળો છે પરંતુ અત્યારે તો તે પોતાના ખેતરમાંથી પાણી કાઢી રહ્યું છે
જી બેન, અમારે અહીંયા ડાંગરનું તો વાવેતર નથી. અમારે જૂનાગઢ જિલ્લામાં મગફળી છે, સોયાબીન છે, કપાસ છે, આનું બધું વાવેતર હોય છે. આમાં અમારે અત્યારે મગફળી છે એનું હાર્વેસ્ટિંગ ચાલુ હતું, અને મારા અંદાજ પ્રમાણે જે કઈ સમય હોય છે આજ હોય છે. ને આ સમયમાં જે કઈ ખેડૂતોએ તૈયાર કર્યો પાક, આજે છેલ્લે અઠવાડિયા જે કઈ આવશ્યક છે બેન, એ જૂનાગઢ જિલ્લાના જે કઈ એવું ખેડૂતોને આશા હતી કે આપણે દિવાળીએ સારો એવોથી પાક મળશે, એ તમામ તમામ ખેડૂતોને જે કઈ આશાની માથે પાણી ફરી વળ્યું છે. જૂનાગઢ જિલ્લામાં જે કઈ મગફળીના પાથરા છે એ જે તણાઈ રહ્યા છે, અને આમાં હવે નથી તો ઢોરને સારો હાથમાં આવે એમ કે નથી, ખેડૂતોને પોતાના જે કઈ મગફળી છે એનો પાક હાથમાં આવે. આશરે કેટલી સહાય આપ દરેક ખેડૂતને માઠે દીઠ આપ ચૂકવવામાં આવે તો જ ખેડૂત ઊભો થઈ શકે તેવું માની રહ્યા છો? બેન, સહાયમાં તો આમાં વિવિધ પાકોના આધારે છે. ખરેખર મારે જો મગફળીનું વાવેતર હતું એમાં સંપૂર્ણપણે મગફળી જે તૈયાર થાય ત્યાં સુધીનું મારા અંદાજ પ્રમાણે 13-14 હજાર જેવો વીઘે ખર્ચો આવી જાય છે. એક એકરનો 13-14 હજાર જેવો આવે છે. બિલકુલ, અને એ જ પરિસ્થિતિમાં ડાંગરની વાત કરી લઈએ. રમેશભાઈ, તો આપ શું માનો છો, કેટલી સહાય ચૂકવવામાં આવે તો ખેડૂત ફરી બેઠું થઈ શકે એમ છે? માથા દીઠ કમસે કમ 1-1.5 લાખ સુધી જો ખેડૂતોને ચૂકવવામાં આવે તો ખેડૂતોનો સરભર થાય એમ છે. કેમ કે 25-25 હજાર રૂપિયા તો ખર્ચો થઈ ચૂક્યો છે અત્યાર સુધીમાં. ને આ જે ખેતરો છે અત્યારે પાછે ને એ કરવા માટે સાફ સફાઈ કરવામાં બીજો ખર્ચો લાગશે. એટલે 1-1.5 લાખ સુધી માથાદીઠ જો આપે તો ખેડૂતોને સહાય ચૂકવેલી ગણાશે. બાકી એ 5-10 હજારમાં ખેડૂતોને કઈ થવાનું નથી. ખેડૂતો સાથે પૂર મજાક જ કરવામાં આવશે. કેમ કે ખેડૂત જન્મે દેવામાં, ખેડૂત જીવે દેવામાં, અને ખેડૂત મરે દેવામાં. એટલે આપના માધ્યમ ખેડૂતને જીવડાવવો હોય તો યોગ્ય વળતર ચૂકવો, જેથી કરીને એ પોતાના પગભેર થાય. બિલકુલ ભરતભાઈ, જે રીતે આ પરિસ્થિતિ નિર્માણ થયું તે પછી આપને એવું નથી લાગતું કે સરકારે લીલો દુકાળ જાહેર કરવાની જરૂરત છે? તેના શું નિયમો હોય છે તેને લઈને આપનું શું કહેવું છે? 100% બેન, સરકારે લીલો દુષ્કાળ જાહેર કરવાની જરૂર છે. અને સરકારી આંકડા એમ કહી રહ્યા છે કે જે કઈ વરસાદ થાય છે બેન, એ જે સરકારી આંકડા લીલો દુષ્કાળ જાહેર કરવાનો હોય છે એના કરતા વધારે આંકડા પોતે સરકારી ચોપડે નોંધાયેલ છે આજની તારીખમાં. તો આપના માધ્યમથી મારે સરકારશ્રીને એક એવો સવાલ કરવો છે કે ખરેખર આજની તારીખે જ આ લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ, ને જે કઈ છે ધારા ધોરણો મુજબ ખેડૂતોને સહાય મળવી જોઈએ. એ બેન, ને અમારે બેન ઘેડ વિસ્તારમાં ખાસ કરીને એવી સિસ્ટમ છે કે અમારે જૂનાગઢ છે, વિસાવદર છે, કે મેંદરડા છે, આ જગ્યાએ 3-4 ઇંચ જેવો વરસાદ થાય છે તો જે ઘેડ વિસ્તારમાં જે કંઈ પાણી છોડવામાં આવે છે એ પાણી છોડવાનો જે કંઈ ગાળો છે એ આ લોકો અહીંયાથી જે પાણી છોડવામાં છે, આજે અઠવાડિયા પહેલાં અહીંયા જે ઘેડ વિસ્તાર છે એમાં વરસાદ નહોતો, તો બી જૂનાગઢ જિલ્લામાં જે કંઈ વિસાવદર છે, મેંદરડા છે, આ જગ્યાએ વરસાદ નહોતો તો ત્યાં સંપૂર્ણપણે જે કંઈ પાકો હતા એમાં પાણી ફરી વળ્યા છે. આનું એક ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે અમારે જે વોચત નદી નીકળે છે, સાબલી નદી નીકળે છે, ભાદર નદી નીકળે છે, એ પાણીનું વ્યવસ્થિત મેનેજમેન્ટ ન હોવાને કારણે થઈ અને જે સંરક્ષણ પાળાથી તૂટી જાય છે. આ પાળા તૂટવાનું કારણ એક જ છે કે જે એ નદી છે એ નદીના કેપેસિટી બહાર જે પાણી છોડવામાં આવે છે, આના કારણે થઈને સંરક્ષણ પાળા તૂટે છે. સંરક્ષણ પાળા તૂટવાના કારણે થઈ અને જે કંઈ ખેડૂતોને જે કંઈ વાવેતર કરે છે એમાં સંપૂર્ણપણે જે પાણી ફરી વળે છે. ભરતભાઈ ને રમેશભાઈ, એક વાત એ કરીએ, સરકાર સામે કે વિકસિત ગુજરાતની વાત તો વચ્ચે જ્યારે આપ કોઈ મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ કે પછી મોટી બિલ્ડિંગો બનાવવા માટે કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ એક ઝાટકે કરી દેતા હો તો પછી આ ખેડૂતો કે જે આપને વારંવાર વિનંતી કરે છે તો તેઓની વાતને ધ્યાને રાખીને તેમને જે નુકસાની ચૂકવવામાં આવે તેમાં પણ એક ઝાટકે નિર્ણય લે તો ખૂબ સારું છે. આપ બંને અમારી સાથે જોડાયા, ખેડૂતોની વાચા આપી તે બદલ આપ બંનેનો આભાર. હવે એક જ રજૂઆત છે સરકાર સામે કે દિવાળી ખેડૂતોની સુધરે એવું કંઈક ચોક્કસ કરજો. વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.